गुजरात गौरव यात्रा नो अरवली में बीजो दिवस कमलम कार्यालय मोड़ासा खाते पुरुषोत्तम रूपालाए योजी प्रेस परिषद। आज गौरव यात्रा में पुरुषोत्तम रूपाला अध्यक्ष स्थाने बनास डेरी चेयरमैन अने पूर्व मंत्री शंकर चौधरी पण रह्या उपस्थित। आ साथे पुरुषोत्तम रूपाला अने शंकर चौधरी पहुंचा मोड़ासा, अन्य माटे टिप्पणी करवानो मूड नथी तेवुं रूपालानुं कहेवुं हतुं। नमस्कार, आप सौने આજની વહેલી સવારના રામ રામ। મને લાગે છે કે અમારા મહામંત્રી શ્રી કેસી પટેલજીએ વિગતવાર વિષય આપના ધ્યાનમાં મૂકી દીધો છે અને આજે ત્રીજો દિવસ હોવાને કારણે આપ બધા યાત્રાના કાર્યક્રમોથી પણ વાકેફ છો। અમે આજે અહીંયા અરવલ્લી જિલ્લાના મોડાસા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છીએ। મારી સાથે શંકરભાઈ ચૌધરી, અમારા સહકારી નેતા, અને સહકારી નેતાને બદલે મને એમ કહેવાનું જરૂર મન થાય કે આપણા રાજ્યની ડેરી ઉદ્યોગની શાખ આપણા રાજ્યમાં જ નહીં, દેશમાં જ નહીં પણ એશિયામાં નંબર વન ડેરી તરીકેનું જેમને ગૌરવ પ્રાપ્ત છે એનું નેતૃત્વ કરી રહ્યા છે અને એ પણ અમારી સાથે આ યાત્રામાં જોડાવાના છે। અમારા ગુજરાત યુવા મોરચાના અમારા નેતા અને ગુજરાતના યુવાનોને સતત માર્ગદર્શન આપવાનું કામ કરી રહ્યા છે ભાઈ ડૉક્ટર ઉત્કર્ષભાઈ, મારા જૂના સાથીદાર વિધાનસભાના પીખીબેન, અમારા જિલ્લા પ્રમુખશ્રી। ગૌરવ યાત્રાને મા બહુચરાજીના પવિત્ર તીર્થસ્થાનથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજીએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું, જેથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાયો છે। ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ અમારા પ્રમુખ શ્રી સી આર પાટીલજીએ રાજ્યમાં જુદા જુદા સ્થાનો ઉપરથી ગૌરવ યાત્રાઓનો પ્રારંભ કરાવીને સમગ્ર રાજ્યની અંદર લોકો સાથે સીધો સંવાદ કરવા માટેનો એક સુંદર ઉપક્રમ પાર્ટીની પરંપરા મુજબનો યોજ્યો છે, જેમાં ભારત સરકારના મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના આગેવાનો, પાર્ટીના અગ્રણીઓ આ બધા જોડાવાના છે, જોડાઈ રહ્યા છે। ઉત્સાહભેર કાર્યક્રમોનું સંચાલન થઈ રહ્યું છે અને લોકો દ્વારા ખૂબ સારો આવકાર અને સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। અત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઉચ્ચ પરંપરાઓ પાડી હતી એનું ખૂબ સારું નિર્વહન રાજ્યની સરકારોએ કરીને ગુજરાતને દેશના વિકાસના એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે। આ બધી જ વિગતો અને વિષયોને લઈને પાર્ટીની વાતો, રાજ્ય સરકારના વાતો, ભારત સરકારની વાતો એ લોકો સુધી, આમ આદમી સુધી પહોંચાડવા માટેનું પ્રબળ માધ્યમ એ આ પ્રકારની યાત્રાઓ હોય છે। યાત્રાઓનો ખૂબ બહોળો અનુભવ ભારતીય જનતા પાર્ટીને પણ છે અને ગુજરાત પ્રદેશ એકમને પણ છે, એટલે ખૂબ સુચારુ ઢબે યાત્રાઓનું સંચાલન થઈ રહ્યું છે અને લોક આવકાર પામીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો વધારો થઈ રહ્યો છે। ધન્યવાદ।